subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપસિંહ ડોડિયા ફરી એકવાર આપ સર્વેનું આપણી સહયારી YouTube ચેનલ મેથ્સ વર્લ્ડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે ટોપિક તો શ્રેણી છે જે થોડું ખૂબ ઓછું ભણવાનું છે, પણ મૂળ હું તમને એક સફળતા મંત્ર, સફળતા સૂત્ર આપવા આવ્યો છું. શું છે? માત્ર બે તમને એવી ટેવ કહું કે જે તમે રેગ્યુલર અને ફોલો કરો તો તમે તમારી સફળતા છે નિશ્ચિત સમયમાં તમે ધારેલા સમયમાં મેળવી શકો છો. અને પેલી કહેવત છે ને, કુછ કિયે બિના જય જય કાર નહીં હોતી, કુછ કિયે બિના જય જય કાર નહીં હોતી, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. કોશિશ તો કરવી જ પડશે બાળકો. તમને અલગ અલગ ઘણી જગ્યાએથી ઘણા સૂત્રો મળ્યા હશે, પણ જેમ તમે રોજિંદા જીવનમાં દાખલા તરીકે રોજ સવારે ઉઠીને બ્રશ કરો છો, પછી ચા નાસ્તો કરો છો અને તમારા રૂટિન કાર્યમાં વર્ગી જાઓ છો, એવી જ રીતે આવું કરવાનું છે. શું કરવાનું છે? બે જ. પેલું વેલું શું છે તો કે રોજ જયારે તમે સવારે ઉઠો છો ત્યારબાદ શું કાર્ય કરો છો કે બ્રશ કરી અને ચા પાણી પીવો છો, તો એમાં જ એક કાર્ય એડ કરી દેવાનું. રોજ સવારે ઉઠી અને ફિક્સ તમારે નક્કી કરી લેવાનું કે આજનો દિવસ પૂર્ણ થાય, સમગ્ર દિવસ. પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમારે શું કાર્ય કરવાનું છે, પેલા તો તમારું લક્ષ્ય છે, ગોલ છે, ફિક્સ હોવું જોઈએ. ઓકે, એને અનુલક્ષીને એ ગોલને પ્રાપ્ત કરવા માટે સમગ્ર દિવસ દરમિયાન તમારે શું કાર્ય કરવાનું છે એક ફિક્સ કરો બાળકો, સમજાય છે? અને એક ફિક્સ કર્યું કે આજના દિવસે મારે આ કાર્ય કરવાનું છે. બીજું તમારે શું કરવાનું છે કે જ્યારે રોજ સુવો છો, કેમ પેલું મોબાઈલમાં બધી ઘૂમળ્યો છો અને પછી બધાને ગુડ નાઇટ કહો છો, એટલો ટાઈમ તો તમારી આગળ છે, ફલાણા તમને કોઈ ઓળખતા નથી ગુડ નાઇટ કહેવા બેસો, તો એ ન જ કરવો. અને જે કરવાનું છે એ કરો. બીજું શું કરવાનું છે તો કે રોજ જ્યારે સાંજે તમે સુવો છો, એક મસ્ત ડાયરી અથવા તો બુક બનાવો, સવારે પણ લઈ શકો અને સાંજે બે ટાઈમ એ જ બુકનો ઉપયોગ કરવાનો, એકમાં મોર્નિંગ સેશન અને એકમાં નાઇટ. એવું લાગે તો એક જ પેજમાં સવારે, દાખલા તરીકે આજની તારીખ 3, તો 3 તારીખ સવારે તમારે શું કાર્ય કરવાનું છે અને સાંજે સૂતા ત્યારે તમે કેટલું કાર્ય પૂર્ણ કર્યું. સૂતા પહેલા દિનચર્યા, એટલે કે દિનચર્યા તમે આખા દિવસમાં કેટલું કાર્ય પૂર્ણ કર્યું. કયું કાર્ય? તો કે તમારું જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવા માટે તમે કેટલું કાર્ય કર્યું એ જોવાનું છે. ઓકે, આ ખૂબ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. આ તમે જે છે પેલું અને બીજું સવારે ઉઠીને અને સૂતા પહેલા કરો, અને એક મહિના દિવસની અંદર તમારી અંદર ફેરફાર ન થાય તો આપણે ટીચિંગ ફિલ્ડ મૂકી દેવું, ત્યાં સુધીની ગેરંટી આપું. પણ કરવાનું કોને છે? તમારે કરવાનું છે. રોજિંદા જીવનમાં અપનાવશો ને તો જ સફળતા મળશે. વાતો કરો કે હું આ કરું છું, તે કરું છું. માની લો કે ઘરે છો તો ઘણા કામ આવી જાય છે, પપ્પા કે મમ્મી કે પરિવારમાં કોઈ સભ્ય તમને કામ ચીંધે છે તો એ તમારે કરવું પડે છે. તો કામ સિવાય તમારે આગળ ઘણો સમય હોય છે. બની શકે કે તમે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છો તો ઘરે પણ કહી શકો કે મને એટલો સમય આપી દો. જો આનો તમે સંપૂર્ણપણે પાલન કરો અને બે વર્ષ તમારે કઈ પરીક્ષા પાસ કરવી છે એના આધારે કે એક વર્ષ કે 6 મહિના કે 3 વર્ષ સખત મહેનત કરશો તો જ પરિણામ આવશે. દિવાળી તો બધાની, દર વર્ષે દિવાળી તો આવે જ છે. કોની દિવાળીના ફટાકડા ફૂટે છે કે કોના સુરસુરિયા થાય છે એ તમારા હાથમાં છે. કારણ કે દુનિયા છે ને બાળકો, એ શું કહે છે કે જો તમે સફળ થશો ને, નહીં ભાઈ મહેનત કરી છે, અને નિષ્ફળ થશો તો કાંઈ કર્યું નહીં, આટા કલ્લા જ માર્યા, મોબાઈલ ગુમાવ્યા કર્યા, આવું જ કહે છે. તમે કેવું કાર્ય કરો છો, કેટલું કરો છો એની સાથે એને નિસ્બત નથી, એનાથી ઇફેક્ટ થવાનું નથી. તમારે તમારા પરિવારનું, તમારું જોવાનું છે એ શું ઈચ્છે છે અને એની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમે શું કરી રહ્યા છો. સમજાય છે બાળકો? તો આનું ખાસ રોજ સવારે ઉઠીને ચા પાણી જોઈએ છે એમાં એક ડાયરીમાં લખી નાખવાનું કે આજના દિવસમાં મારે એટલું કાર્ય પૂર્ણ કરવાનું છે.
તો જ હું મારો લક્ષ્ય છે એટલા સમયમાં પ્રાપ્ત કરી શકીશ. ઓકે, અને ત્યારબાદ બીજું કે રોજ સૂતા પહેલા ઉપર જ તમે લખેલું હશે ને કે આજે મારે એટલું કરવાનું હતું, એમાંથી શું કરી શક્યો, બાકી રહી ગયું, એની પાછળનું કારણ શોધો કે શું કામ બાકી રહી ગયું. તમારો આળસ, આળસ એ જીવતા માણસની કબર છે, યાદ રાખજો. જો તમે સવારે પથારીમાંથી નહીં ઉઠી શકો તો તમે પોતે તમારી પથારી ફેરવી રહ્યા છો. આળસ તો કરવાનો જ નહીં. આવું 2 દિવસ 3 દિવસ કદાચ કઈ બાકી રહી જતો હોય તમારા જે લક્ષ્ય માટે, તો એનું કારણ ગોતો ક્યાં બાકી રહી જાય છે, ક્યાં ભૂલ થાય છે, એમાં સુધારો કરો. રૂટિન લાઈફ બનાવો, જેમ બપોરે જમવાનું અને સાંજે જમવાનું જોઈએ છે, રોટલા ને વ્યારું, બરાબર, એમ આને તમારા રોજિંદા જીવનમાં ઉતારશો ને તો જ સફળ થશો, બાકી નહીં થાય. તમારે સારો મોબાઈલ જોઈએ છે તેવું નક્કી કરવાનું, કે સારી નોકરી જોઈએ છે, જો સારી નોકરી જોતી હોય તો આ કરવું જ પડશે. ધેર ઇઝ નો અધર ઓપ્શન માય ડિયર સ્ટુડન્ટ. ઓકે, બેસ્ટ ઓફ લક. હવે આપણે આપણા જે ટોપિક છે શ્રેણી તરફ આગળ વધીએ. 2-3 પ્રશ્ન જોશું આના પછીના લેક્ચરમાં, શ્રેણીમાં ઊંડાણપૂર્વક ઘણા પ્રશ્નો જોશું. તો બાળકો, ખૂબ સરસ વાત કરી કે સફળતા સૂત્ર, સફળતા મંત્ર શું છે, એના માટે એક આ તમે ટ્રીક અપનાવી શકો. ત્યારબાદ આપણો જે મૂળ ટોપિક છે શ્રેણી, એમાં આગળ વધીએ. આજે માત્ર 2 જ પ્રશ્ન કરાવું, નેક્સ્ટ લેક્ચર જે 2 દિવસ પછી આવશે એમાં ઊંડાણપૂર્વક આપણે શ્રેણીના અલગ અલગ પ્રશ્નો જોશું. જેમ કે પેલો જે પ્રશ્ન છે, શું કીધું છે, ડી જી કે એન આર, ત્યાર પછી અંગ્રેજી જે ટૂંકમાં ABCD છે ને આલ્ફાબેટ, એનો હવે કયો લેટર આવશે. અલગ અલગ લેટર આપેલા છે, ડી આપેલો છે, જી આપેલો છે, કે એન આર. PSI નશાબંધી 2017 માં પૂછાયેલો છે, ક્યારે, PSI નશાબંધી 2017. તો બાળકો આવા અલગ અલગ પ્રશ્નો જો એક યાદ રાખજો, કોઈ પણ પરીક્ષા હોય, ક્લાસ 1 2 3 કોઈ પણ ફિલ્ડ ની પરીક્ષા હોય, શ્રેણી હોય હોય અને હોય જ, એમાં કોઈ બાંધછોડ આવે નહીં. તો આજે ખાલી આ 2 પ્રશ્ન સિમ્પલ જોઈએ, આના ઊંડાણપૂર્વક ના પ્રશ્ન વર્ગ 2 માટે સુધીના જોઈ લેશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં. તો હવે આની અંદર તમે જો પેલા શું કીધું, ડી, ત્યારબાદ શું છે, જી કે એન આર. પ્રેક્ટિસમાં આ બધું મહત્વનું છે, પછી તો છે ને દિમાગ, એનો જ ઉપયોગ કરવાનો, ફૂલ સ્પીડ થી આવડી જશે. ABCD તમને ઓપ્શન આપેલા હોય, હવે અહીંયા તમે જોશો ને તો ડી અને જી, તેની વચ્ચે શું આવે, ડી પછી શું આવે, EF, રેડી, પછી શું આવ્યું, જી. હવે અહીંયા તમે જોશો તો જી પછી શું આવ્યું, HIJ, ત્યારબાદ શું આવ્યું, કે, બરાબર. એવું સિમ્પલ લોજિક છે, જો તમને કહું કે અહીંથી વિચારો ને 2 નાખો ને 3 નાખો ને, એ બધી ગોથા મારવાની જરૂર નથી, સિમ્પલ છે, લોજિક પકડી લેવો, રેડી. હવે એમ જ આની અંદર જો, હવે અહીંયા 2 ને 3 આવતું હોય ને તો ભેગું થઈ ગયું, બરાબર, નહીતર કઈક ફેરફાર કરવો પડશે. કે પછી શું આવે, LM, 2 આવ્યું. ઓકે, N પછી શું આવે, OPQ, અને R, તો થઈ ગયું, શું થયું, તો કે 2 3 2 3. હવે શું આવશે, 2 આવશે ને, તો R પછી શું આવશે, ST, શું આવશે, ST. તો અહીંયા જે તમારી ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં શું આવશે, T પછી U, એટલે તમારો જે ઉત્તર છે શું આવશે, U આવશે. કઈ રીતે, તો જે તમને લેટર આપેલા છે એમાં આપણે લોજિક જોયું, કે પેલા D આવ્યો, પછી 2 મૂકીને G આવ્યો, પછી 3 મૂકીને K આવ્યો, 2 મૂકીને N આવ્યો, 3 મૂકીને R આવ્યો, તો પાછા કટલા મૂકી દીધા આપણે, 2 મૂકી, એટલે શું આવે, U. PSI નશાબંધી 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે બાળકો, ખૂબ સરસ. ત્યારબાદ આગળ વધીએ, TAT, ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2011 માં પૂછાયેલો પ્રશ્ન છે. શું કીધું છે, પેલા 80 આપેલા છે, ત્યારબાદ 10 આપેલા છે, ત્યારબાદ 70 આપેલા છે, ત્યારબાદ કેટલા આવેલા છે, 15. ઓકે, અને 60.
તો જયારે આવી બે અલગ અલગ એટલે કે તમે જોશો ને, ચાલો આ 80 70 60 પછી અહીંયા 10 15, તો આમાં શું હોય? પ્લસ માઇનસ જ આવતું હોય, સિક્વન્સ આ જ હોય, એકબીજા નજીક આવતા હોય કે અલગ આવતા. અહીંયા તમે જો આ 80 માંથી 10 જાય તો 70 થાય ને, 80 માંથી 10 ગયા તો 70, 70 માંથી 10 ગયા તો 60 આવ્યું, 80 માંથી કેટલા ગયા 10, 70, 70 માંથી કેટલા ગયા 10, તો 60. તો હવે અહીંયા તમે જો શું આવશે, 10 માં કેટલા ઉમેરા, પ્લસ 5 કેટલા આવ્યા 15. એ જ પ્રમાણે માઇનસ 10 થઈ ગયા, હવે શું કરવાનું, આવે 15 માંથી તમારે શું કરવાનું થશે, પ્લસ 5, એટલે 15 અને 5 કેટલા આવશે, 15 અને 5 20 આવશે, એટલે કે 20. ઓકે, સિમ્પલ આવું જ લોજિક હોય. તમારે આગળ એબીસીડી માં 20 આપેલો જ હોય, બહુ ડીપ માં કઈ લોજિક નો લઈ ગયા હોય, પણ આપણે લઈ જાય, આપણે તો મહાન વ્યક્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક બે શ્રેણીના આપણે ઉદાહરણ દાખલાઓ જોયા, કે પ્રશ્ન જે 2017 અને 2011 માં પૂછાયેલા, આવા જ પ્રશ્નો આના પછીના શ્રેણીના મૂળ લેક્ચરમાં આપણે જોશું. અને કયા પ્રશ્નો જોશું, જે ભૂતકાળમાં કોઈ પરીક્ષામાં પૂછાયેલા છે એવા જ પ્રશ્નોનો સોલ્યુશન જોશું. ઓકે, બાકી ઘરે રહો, સુરક્ષિત રહો, કોવિડ છે ધીમે ધીમે ડાઉન થતું જાય છે, તમારો પ્રોગ્રેસ છે હવે રોકાવો જોઈએ નહીં. ટૂંક સમયમાં જ ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણી આવશે 2022 માં, તો નો છૂટકે, સરકારને ભરતી કરવી જ પડશે, એટલે એ ભરતીમાં તમારો સમાવેશ થઈ જાય કે તમારે 2027 ની ચૂંટણીની રાહ જોવાની છે એ તમારા હાથમાં છે. બાકી તૈયારીઓ કરતા રહો, બેસ્ટ ઓફ લક. Subscribe now and press the bell.